નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સંત કૃપા પરિવાર વતી હું મિતેશ જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજના તાસમાં આપણે ધોરણ સાત સંસ્કૃતનો એકમ ધરા ગુજરી એટલે કે ગુજરાતની ધરતી આ એકમનો અભ્યાસ કરવાનો છે બરાબર તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આ એકમના અભ્યાસની શરૂઆત કરીએ તો વિદ્યાર્થી મિત્રો સર્વપ્રથમ તમને અહીં ગુજરાતનો નકશો નો ગુજરાતનો નકશો બતાવવામાં આવેલો છે બરાબર તો અહીં અંબાજી બરાબર અંબાજી પાવાગઢ સુરત અને દ્વારકા આ પ્રકારના કુલ ચાર સ્થળો બતાવવામાં આવેલા છે અહીં જે અંબાજી છે બરાબર અંબાજી લખેલું છે આજે તો તે ઉત્તર દિશા છે અને આ સુરત છે બરાબર સુરત લખેલું છે તે દક્ષિણ દિશા છે ત્યારબાદ આજે પાવાગઢ લખેલું છે તો તે પૂર્વ દિશા છે અને આ જે દ્વારકા લખેલું છે તે પશ્ચિમ દિશા છે બરાબર એ બાબત તમે ધ્યાને લેજો એટલે કે આ ઉત્તર આ દક્ષિણ આ પૂર્વ અને આ પશ્ચિમ બરાબર આ પ્રમાણે છે આપણું કચ્છ છે એ આ આપણું કચ્છ છે આપણું કચ્છ સામાન્ય રૂપથી એ આવે છે એટલે કે આ ગુજરાતની પૂર્વ પશ્ચિમ દિશામાં છે તે કચ્છ આવે છે આ આપણું કચ્છ છે બરાબર કચ્છને પશ્ચિમ દિશામાં માનવામાં આવે છે અને આ દ્વારકા છે દ્વારકા પણ આટલો ભાગ છે તેને પશ્ચિમ દિશામાં આ ભાગ છે તેને ઉત્તર દિશામાં આ ભાગ છે તેને પૂર્વ દિશામાં અને આ ભાગ છે તેને દક્ષિણ દિશામાં માનવામાં આવે છે ત્યારબાદ આપણે આગળ જોઈએ તો આગળ આપણે કાવ્ય વાંચીએ તો કે જય 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 મે ધરા ગુર્જરી ગૌરવશાલી માત ગુર્જરી બરાબર જય 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 મેં ધરા ગુર્જરી એટલે કે હે ગુજરાતની ધરતી મેં ધરા ગુર્જરી એટલે કે હે ગુજરાતની ધરતી જય 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 તારી જય હો જય હો જય હો બરાબર હે ગુજરાતની ધરતી તારી જય હો જય હો જય હો તો માત ગુર્જરી બરાબર હે માતા ગુર્જરી માત ગુર્જરી એટલે કે હે માતા ગુર્જરી ગૌરવશાલીની એટલે કે તું ગૌરવશાલીની છો બરાબર હે માતા ગુર્જરી માતા ગુર્જરી એટલે કે હે માતા ગુર્જરી હે ગુજરાતની હે માતા ગુજરાતની ધરતી એટલે કે તું ગૌરવશાળી છો પેલા શું કહે છે કે જ હે ધરા ગુર્જરી હે ગુજરાતની ધરતી તારી જય જય હો અને હે માતા ગુર્જરી એટલે કે હે ગુજરાતની ધરતી તો ગૌરવશાલિની છો ત્યારબાદ પૂર્વ દિશાયમ રક્ષતી કાલિકા એટલે કે કાળી માતા પૂર્વ દિશામાં રક્ષા કરે છે બરાબર પૂર્વ દિશાયમ રક્ષતી કાલિકા એટલે કે કાળી માતા પૂર્વ દિશામાં રક્ષા કરે છે બરાબર પૂર્વ દિશાયમ એટલે કે પૂર્વ દિશામાં અને રક્ષતી એટલે કે રક્ષા કરે છે અને કાલિકા એટલે કે કાળી માતા પૂર્વ દિશામાં કાળી માતા રક્ષા કરે છે તો વિદ્યાર્થી મિત્રો આ જે પાવાગઢ છે બરાબર પાવાગઢ છે તો આ પાવાગઢનો પાવાગઢનું આ સ્થળ છે આ પૂર્વ દિશા સામાન્ય રૂપથી માનવામાં આવે છે અહીં ચોટીલા નામનું સ્થળ છે બરાબર તમે ઘણા બધાએ તો જે એક કાવ્ય છે તે સાંભળ્યું જ હશે ચોટીલે દાખલા વાગ્યા હો બે માના ચોટીલે દાખલા વાગ્યા એવું કંઈક તમે સાંભળ્યું જ હશે બરાબર તો આ પાવાગઢ તો આ પાવાગઢ છે તો અહીંયા એક માતાજીનું એક મંદિર છે બરાબર માતાજીનું મંદિર છે ને આ ખૂબ જ ઉંચાઈ ઉપર આ મંદિર આવેલું છે આસપાસ ત્રણ હજાર જેટલા પગથીયાઓ છે બરાબર એટલા એટલું એક પર્વત ઉપર આ મંદિર આવેલું છે અને ત્રણ જેટલા પગથિયાં છે ને આ મંદિર છે તે પંચમહાલ જિલ્લામાં આવેલું છે બરાબર જે ગુજરાતનો જે પંચમહાલ જિલ્લો છે તેનામાં આ મંદિર આવેલું છે તો આ આ પૂર્વ દિશામાં છે ટૂંકમાં આ પૂર્વ દિશામાં છે તો અહીં શું કહે છે કે પૂર્વ દિશામાં ગુજરાતની પૂર્વ દિશામાં માં કાળી રક્ષા કરે છે તો આ ગુજરાતની પૂર્વ દિશામાં જે પંચમહાલ જિલ્લો છે તો એનામાં પાવાગઢ નામનું સ્થળ છે બરાબર તો ત્યાં માં કાળી છે તે અહીં રક્ષણ કરે છે બરાબર મહાકાળી છે તે પૂર્વ દિશામાં ગુજરાતનું રક્ષણ કરે છે આ પાવાગઢમાં બેસીને બરાબર ત્યારબાદ વસતિ કૃષ્ણ પશ્ચિમ બરાબર વસતિ કૃષ્ણ પશ્ચિમ એટલે કે કૃષ્ણ પશ્ચિમ દિશામાં નિવાસ કરે છે બરાબર પશ્ચિમ દિશાયામ એટલે કે કૃષ્ણ પશ્ચિમ દિશામાં નિવાસ કરે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ કે આ દ્વારકા છે બરાબર આ દ્વારકા છે તો આ દ્વારકાને શ્રી કૃષ્ણનું ધામ માનવામાં આવેલું છે બરાબર દ્વારકા છે તો આ દ્વારકા ને શ્રી કૃષ્ણનું ધામ માનવામાં આવેલું છે આપણે દ્વારકા અહીંયા શ્રી પહેલાના સમયમાં કૃષ્ણની અહીં આખી સોનાથી સોનાથી મઢાયેલી આખી શ્રી કૃષ્ણની અહીં નગરી હતી બરાબર જેને આપણે દ્વારકા નામ આપ્યું હતું તો ગુજરાતની પશ્ચિમ દિશામાં છે તે શ્રી કૃષ્ણ રક્ષણ કરે છે પૂર્વ દિશામાં મા કાળી બરાબર અને પશ્ચિમ દિશામાં શ્રી કૃષ્ણ ગુજરાતનું રક્ષણ કરે છે બરાબર દ્વારકામાં બેસીને ત્યારબાદ ઉત્તર દિશાયમ રક્ષતિ અંબા બરાબર ઉત્તર દિશાયમ રક્ષતિ અંબા એટલે કે અંબા માતા ગુજરાતનું ઉત્તર દિશામાં રક્ષણ કરે છે બરાબર અંબા માતા તો વિદ્યાર્થી મિત્રો આ જે છે અંબાજીનું મન આ અંબાજીનું મંદિર છે ગુજરાતનો જે બનાસકાંઠા જિલ્લો છે બરાબર ગુજરાતનો જે બનાસકાંઠા જિલ્લો છે ત્યાં આ ત્યાં આ અંબાજી ધામ આવેલું છે માતા અંબાનું ધામ આવેલું છે તો અહીં સામાન્ય રૂપથી જ્યારે જ્યારે શ્રી કૃષ્ણ જ્યારે સતી 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 છે બરાબર છે કૃષ્ણ જે શિવ શિવના પત્ની છે તો તે તે જ્યારે તેનું શરીર વિચ્છેદ થયું હતું અલગ અલગ થયું હતું બરાબર તે સતી સતી માતાનું શરીર તો ત્યારે છે જે સતીનો જે સતીનો હૃદય છે તે અહીં અહીં જે બનાસકાંઠા ગુજરાતનો જે બનાસકાંઠા જિલ્લો છે ત્યાં પડ્યું હતું એવું માનવામાં આવે છે તો અહીં તો તેના આધારે અહીં અંબા માતાનું મંદિર બનાવવામાં આવેલું છે બરાબર અંબા માતાનું અહીં મંદિર બનાવવામાં આવેલું છે તો એ રીતે જોતા જે ગુજરાતની ઉત્તર દિશામાં છે બરાબર ગુજરાતની ઉત્તર દિશામાં માતા અંબા માતા અંબા રક્ષણ કરે છે ત્યારબાદ કુંતેશ્વર સેતુ દક્ષિણ ધામ બરાબર કુંશ્વર છે તું દક્ષિણ ધામ એટલે કે અને કુંશ્વરનું દક્ષિણ ધામ છે બરાબર કુંશ્વર છે એટલે કે કુંશ્વરનું અને તું એટલે કે તું એમ જ છે ને દક્ષિણ ધામ એટલે કે દક્ષિણ ધામ છે તો સામાન્ય રૂપથી સુરત સુરતમાં અને વાપીથી કુલ સાત કિલોમીટર દૂર બરાબર કુંશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જ્યારે પાંડવોને જ્યારે વનવાસ સોંપવામાં આવ્યો હતો ત્યારે પાંડવોએ અહીં આવીને જે કુંતેશ્વર મહાદેવ છે તેની પૂજા કરી હતી બરાબર કુંતેશ્વર મહાદેવની પૂજા કરી હતી તો આ કુંતે જે ગુજરાતની દક્ષિણ દિશામાં છે તે કુંતેશ્વર મહાદેવ ગુજરાતનું રક્ષણ કરે છે બરાબર ત્યારબાદ ધન્યા દેવ રક્ષિતા ગુર્જરી હે દેવોથી રક્ષાયેલી ગુજરાતની ધરતી ધન્ય ગુજરાતની ધન્ય ધરતી બરાબર હે દેવથી રક્ષાયેલી ગુજરાતની ધન્ય ધરતી મેં ધરા ગુર્જરી એટલે કે હે ગુજરાતની ધરતી તારી જય હો તારી જય હો તારી જય હો તો દેવોથી રક્ષાયેલી ધન્ય દેવ રક્ષિતા ગુર્જરી હે દેવોથી રક્ષાયેલી ગુજરાતની ધરતી ધન્ય એટલે કે તું ધન્ય છો તો સામાન્ય રૂપથી ગુજરાતનું જે પૂર્વ દિશામાં છે તે મા પૂર્વ દિશામાં છે તે ચોટીલામાં ચોટીલામાં મા કાળી ગુજરાતનું રક્ષણ કરે છે બરાબર પૂર્વ દિશામાં ત્યારબાદ પશ્ચિમ દિશામાં ગુજરાતનું રક્ષણ શ્રી કૃષ્ણ ભગવાન કરે છે બરાબર પશ્ચિમ દિશામાં ગુજરાતનું રક્ષણ શ્રી કૃષ્ણ ભગવાન કરે છે ત્યારબાદ ઉત્તર દિશામાં અંબા માતાજી ગુજરાતનું રક્ષણ કરે છે અને દક્ષિણ દિશામાં કુંતેશ્વર મહાદેવ ગુજરાતનું રક્ષણ કરે છે તો આમ આ જે ગુજરાત છે તે ચારે બાજુથી દેવોથી રક્ષાયેલું છે બરાબર ચારે બાજુથી દેવો રક્ષાયેલો છે એટલે એટલે કહે છે એટલે કહે છે કે દેવ રક્ષિતા બરાબર હે દેવોથી રક્ષાયેલી ગુજરાતની ધરતી તને ધન્ય છે હે ધરા ગુર્જરી એટલે કે હે ગુજરાતની ધરતી જય 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 તારી જય હો તારી જય હો તારી જય હો બરાબર એવું અહીં કહે છે ત્યારબાદ આગળ જોઈએ તો પુણ્ય સલીલા નર્મદા માતા બરાબર ગુજરાતમાં પુણ્ય સલીલા નર્મદા માતા તો નર્મદા માતા પુણ્ય સલીલા એટલે કે પવિત્ર જળવાળી છે ગુજરાતમાં નર્મદા માતા પવિત્ર જળવાળી છે બરાબર ગુજરાતમાં નર્મદા માતા પવિત્ર જળવાળી છે તો સામાન્ય રૂપથી વર્તમાન સમયે આપણી જે ગુજરાતનું જે કચ્છ છે ત્યાં પણ નર્મદાનું જળ પોચી આવ્યું છે તો નર્મદા નામની જે નદી છે તે ગુજરાતમાંથી વહે છે બરાબર જે ગુજરાતનું જે ભરૂચ છે ભરૂત અંક અંકલેશ્વર એની બાજુમાંથી એક નરબદા નામની નદી વહે છે અને આ નરમદા નદીનું જળ છે તે એકદમ મધુર છે અને તો અહીં એટલા માટે કહે છે કે પુણ્યા સલીલા નરબદા માતા બરાબર નરબદા માતાનું પવિત્ર જળ જળવારી છે વિદ્યાર્થી મિત્રો ઉપર જોઈએ તો ગુજરાતનો જે અહીંયાથી આ જે ભાગ છે બરાબર આ જે ભાગ છે અહીં જ્યાં હું લીટી કરી રહ્યો છું તો અહીંથી ગુજરાતની નરમદા નામની નદી વહે છે બરાબર નરમદા નામની નદી વહે છે અને આ નરમદા નામની નદી નદીનું જે જળ છે તે આ ગુજરાતથી છેટ આજે અહીં ગુજરાતના આસ ભરૂચ કને ભરૂચ ભરૂચ પાસેથી લઈ અને છેઠ કચ્છ સુધી આ નર્મદા નદીનું જળ વર્તમાન સમયે પહોંચ્યું છે તો અહીં શું કહે છે કે આ નર્મદા નદી છે તે ગુજરાતમાંથી વહે છે તે પુણ્ય સલીલા એટલે કે પવિત્ર જળવાળી છે એટલે કે ખૂબ જ શુદ્ધ જળવાળી વહે છે ત્યારબાદ સૂર્યતન્યા વહતી વિપુલા

અહીંથી જે તે તાપી નદી વહે છે ગુજરાતનો આ જે ભાગ છે બરાબર અહીંથી તાપી નદી વહે છે એટલે કે સુરતની બાજુમાં જે તાપી નદી છે અહીંથી છે તે નર્મદા નદી ને અહીંથી તાપી નદી તો આ તાપી નદી છે તાપી નદી છે તે વિશાળ વિશાળ સૂર્ય આ તાપી નદીનો વિસ્તાર ખૂબ જ હશે બરાબર તો અહીં શું કહે છે કે સૂર્ય તને એટલે કે સૂર્યપુત્રી તાપી વિપુલા બરાબર વિશાળ તાપી નદી વહે છે સૂર્ય તન્યા વહતી વિપુલા એટલે કે આ ગુજરાતમાંથી સૂર્યપુત્રી તાપી સૂર્યપુત્રી વિશાળ સૂર્યપુત્રી તાપી નદી વહે છે ત્યારબાદ સાબ્રમત્યા ઇતિહાસો વિશાલ એટલે કે સાબરમતી નદી સાબરમત્યા એટલે કે સાબરમતી નદીનો બરાબર સાબરમતી નદી પણ ગુજરાતમાંથી વહે છે ઇતિહાસો વિશાલ એટલે કે ઇતિહાસ વિશાળ છે આ સાબરમતી નદીનો ઇતિહાસ વિશાળ છે તો આ સાબરમતી નદીને કિનારે સામાન્ય રૂપથી વિવિધ અણહીલપુર પાટણ એટલે કે વર્તમાન પહેલાના સમયમાં જે ગુજરાતની રાજધાની હતી તેનો તે સાબરમતી નદીને કિનારે રચવામાં આવી હતી સાબરમતી નદીને પહેલાના સમયમાં સરસ્વતી નદી પણ કહેવામાં આવતી બરાબર આ સરસ્વતી નદી તો આ આના કિનારે અણહિલપુર પાટણની રચના થઈ હતી બરાબર તો આ આ સાબરમતીનો ઇતિહાસ પણ વિશાળ છે બરાબર કારણ કે આ સાબરમતી નદીના કિનારે પેલા અણહિલપુર પાટણ જે ગુજરાતની રાજધાની તેની રચના કરવામાં આવી હતી એટલે કે અહીં કહે છે કે સાબરમતી નદીનો ઇતિહાસ વિશાળ છે વિદ્યાર્થી મિત્રો આ સાબરમતી નદી છે તે અહીંથી જે બનાસકાંઠા છે તેનામાંથી વહે છે અને પછી જે કચ્છનું જે રણ છે બરાબર કચ્છનું જે રણ છે તેનામાં તે સાબરમતી નદી ભળી જાય છે બરાબર તો આ સાબરમતી નદી પણ આ અહીંયા ગુજરાતમાંથી વહે છે બરાબર અહીંયાથી જે નર્મદા નદી વહે છે ને અહીંથી તાપી નદી વહે છે બરાબર ને આ સાબરમતી નદી પણ ગુજરાતમાંથી વહે છે અને છેલ્લે કચ્છના રણમાં સમાઈ જાય છે બરાબર કચ્છના રણમાં છેલ્લે સમાઈ જાય છે તો આમ ગુજરાતમાં અનેકો નદીઓ વહે છે બરાબર તો આગળ ગુર્જર દેશસ્ય મહાપ્રભાવ આ ગુજરાત દેશનો ખૂબ જ પ્રભાવ છે બરાબર ગુજરાત દેશનો ખૂબ જ મોટો પ્રભાવ છે તો આખા આખા ભારતમાં જે ગુજરાત છે બરાબર એનો પ્રભાવ કંઈક અનેરુધ છે ભારત દેશને આઝાદ કરનારા મહાત્મા ગાંધી પણ ગુજરાતમાં જન્મ્યા છે ભારત દેશને અખંડ બનાવનારા વલ્લભભાઈ પટેલ પણ ગુજરાતમાં જ જન્મ્યા છે બરાબર તો આમ આખા ભારત ઉપર ગુજરાત દેશનો ખૂબ જ પ્રભાવ છે ભારતના સૌથી અમીર વ્યક્તિઓ છે બરાબર એનામાં ગુજરાતના ગુજરાતના મુકેશ અંબાણી સૌથી વધારે અમીર માનવામાં આવેલા છે તો જે બીજા લોકો છે તેનામાં સૌથી વધારે અમીર ગુર્જર ગુજરાત ગુજરાતનો જે લોકો છે તેનો જે ભારતના બીજા લોકો છે તેના ઉપર ખૂબ જ પ્રભાવ હોય છે બરાબર બીજા ઉપર ખૂબ જ પ્રભાવ હોય છે ત્યારબાદ ધર્મદાહિની ધર્મદાહિની ગુર્જરી એટલે કે હે ધર્મની ભાવના જગના જગાડનારી ગુજરાતની ધરતી ધન્ય એટલે કે તું ધન્ય છો બરાબર ધર્મદાહિની ગુર્જરી એટલે કે ધર્મની ધર્મની ભાવના જગાડનારી ગુજરાતની ધરતી તું ધન્ય છો બરાબર ધન્ય એટલે કે તું ધન્ય છો તો વિદ્યાર્થી મિત્રો અહીં ગુજરાતની ધરતીને ધર્મની ભાવના જગાડનારી કહેવામાં આવેલી છે તો ગુજરાતની ધરતીમાં પહેલાં વલ વલ્લભી નામની એક ખૂબ જ વિખ્યાત વિદ્યાપીઠ હતી બરાબર તો આનામાં વિવિધ લોકો છે તે ભણવા આવતા એનામાં કોઈ હિન્દુ ધર્મનો અભ્યાસ કરતો જૈન ધર્મનો અભ્યાસ કરતો બૌદ્ધ ધર્મનો અભ્યાસ કરતો બરાબર તો આમ ધર્મની ભાવના અને એનાથી અભ્યાસ કરીને જાતા અને એનામાં એક પ્રકારની ધર્મની ભાવના જાગતી બરાબર તો અહીં શું કહે છે કે હે ધર્મદાયીની ગુર્જરી હે ધર્મની ભાવના જગાડનારી ગુજરાતની ધરતી ધન્યા એટલે કે તું ધનિયા છે બરાબર હે ધર્મની ભાવના જગાડનારી ગુજરાતની ધરતી તું ધન્યા છો ત્યારબાદ જય જય મે ધરા ગુર્જરી એ મે ધરા ગુરુજરી એટલે કે હે ગુજરાતની ધરતી જય 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 એટલે કે તારી જય હો જય હો ને જય હો તો વિદ્યાર્થી મિત્રો શું ઉપરોક્તનું કાવ્ય તમને બરાબર સમજાયું ને આશા છે કે ઉપરોક્તનું કાવ્ય તમને બરાબર સમજાઈ ગયું હશે તો આ સાથે આપણે આજનું આ તાસ છે તે અહીં પૂર્ણ કરીએ છીએ શુભમ ભવિત અસ્તુ